કોરોનાની દહેશત વચ્ચે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગાંધીનગરમાં આગામી તારીખ 10મી જાન્યુઆરીથી 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો, જે સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ જે રીતે દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તેને જોતા વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે આગામીમાં આવતા ઉત્તરાયણના તહેવારમાં પતંગોની ખરીદીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળશે. પણ કહીએ છીએ ને કે તહેવાર તો છોકરાઓના હર્ષોલ્લાસ માટે મનાવવામાં આવે છે, એટલે તહેવાર તો જેમ મનાવે છે એમ રીતે જ મનાવવામાં આવશે, પણ થોડી સાવચેતી રાખીને મનાવાશે તહેવાર. देखो वाइब्रेंट गुजरात में जो कैंसिल किया वो तो हमारी जिंदगी कीमती और हमारी जिंदगी बचाने के लिए हमारे यहाँ के जो सीएम भूपेंद्र भाई पटेल ने जो निर्णय लिया है वो बिल्कुल वाजिब है और वो निर्णय से पब्लिक खुश है. वो निर्णय से पब्लिक खुश है कि जी है तो जान है, अगर हमारा जी होगा तो हम आते साल भी पैसा कमा लेंगे, जी गया तो हम पैसा कमा नहीं सकेंगे. और इससे मेरे को लगता है कि कुछ जैसे वाइब्रेंट गुजरात है ये कैंसल हुआ तो इससे जो लगता है थोड़ा बहुत फर्क पड़ेगा, ज्यादा फर्क पड़ने वाला नहीं है, क्योंकि ज्यादातर त्योहार बच्चों के हर्ष उल्लास के साथ बनाए जाते हैं और ये त्योहार भी इसी तरह बनाया जाएगा. ब्यूरो रिपोर्ट, गुजरात टाइम्स न्यूज. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં પણ પતંગ દોરીની ડિમાન્ડ વધી રહી છે. એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનોએ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષોથી ઉત્તરાયણનો તહેવાર પોળ એટલે કે પૂર્વ અમદાવાદમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. અત્યારે અમદાવાદમાં પતંગોના હોલસેલના વેપારીઓએ સ્ટોક ગોઠવી દીધો છે અને સારી ઉત્તરાયણની આશા સેવી રહ્યા છે. સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણને પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની 14મી તારીખે ઉજવીએ છીએ અને એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો 22મી ડિસેમ્બરથી સૂર્ય ઉત્તર દિશા તરફ ખસવા માંડે, એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ 3 પ્રકારના તહેવારો વર્ષ દરમિયાન ઉજવાય છે. તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહીએ છીએ, કેમ કે સમાજના નાના મોટા, અબાલ વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ, શ્રીમંત અને ગરીબ તમામ માટે આ તહેવારનું આગવું મહત્વ છે. કેટલાક લોકો આ પર્વને મકર સંક્રાંતિના નામે ઓળખે છે. સૂર્ય મકર વૃત્ત તરફ ગમન કરે છે એટલે કે સંક્રાંત થાય છે, એ ઉપરથી આનું નામ પડ્યું છે. ગમે તેમ પણ આ તહેવારની અનોખી અદા છે. અમદાવાદમાં જાત જાતના આકારની ને રંગોની પતંગો બજારમાં આવી ગઈ છે. બીજી બાજુ દોરી પાવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. એમાંય વળી ઉત્તરાયણની આગલી રાતે તો અમદાવાદમાં આખી રાતનું પતંગ બજાર ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ 1-1.5 ડઝન જેટલી પતંગો કિન્ના બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં ધાબે છાપરે જઈને એની રાહ જોવામાં પૂરા ઊંઘતાય નથી. બીજું કે આ જે જનજાગૃતિના મેં પતંગો બનાવ્યા છે, કોરોનાની ત્રીજી લહેરમાં બહુ ભારે નુકસાન થયું છે, માતા પિતા બી ગુમાવી દીધેલા છે, તો આપણે એની જાગૃતિ માટે મેં વધારે એના પતંગો બનાવ્યા છે કે ભાઈ દો ગજ દૂરી, માસે જરૂરી, હાથ કો ધોતે રહીએ ઓર બગેર કામ કે આપ કોઈ દિન ઘર સે ના નીકળીએ. તો તમે થોડું ઘણું આટલું કરશો તો તમારા માટે શું એવી રીતે બેટી બચાવો બેટી પઢાવનું છે, તો જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત, ગુટકા તમાકુ ના ખાઓ તો તમારું હાનિકારક છે, એના માટે દુએ બંધ કરશો, એ ઓછું કરશો તો બી તમે તંદુરસ્ત ને સદા ખુશ રહેશો. આવી રીતે જનજાગૃતિના મેં આત્મહત્યાના બી પતંગો બનાવેલા છે અને મોદી સાહેબના બી ઘણા પતંગો બનાવ્યા છે કે જે મફત, જે આ કોરોનાના જે મફત ટીકાનું સૌથી મોટું વિશ્વમાં આપણું અભિયાન હતું એ સફળ થયું છે. એની સાથે કોરોના માટેની એમની જાગૃતિ ને એમની ટીમ જે કામ કરી રહી છે, ગુજરાતમાં પહેલો નંબર આવે છે મોડેલિંગનું, ને એ પછી બીજા જે લોકો બી જાગૃત રહે છે, અને ટોટલ મદદ માટે કાયમ જનજાગૃતિ માટે હું પતંગો બનાવતો રહું છું. ને મને આનંદ થાય છે કે મારું એક પતંગ કપાય ને બીજા 10 જણોના હાથમાં જાય ને એ જો એ વાંચીને એમને જનજાગૃતિ જેવું સંભળાય તો એ ગુટકા ખાવાનું કે બંધ કરે તો એના માટે હાનિકારક છે, કોરોનાનું પતંગ વાંચીને કોરોનાનું અમલ કરે તો એમના માટે ઘણું સારું છે, એ મારી ઈચ્છા શુભેચ્છા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ટાઇમ્સ ન્યૂઝ. વડોદરા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ગેરપ્રવૃત્તિઓ ખૂબ મોટા પાયે ચાલી રહી છે, ત્યારે પોલીસ આ દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ સદંતર બંધ કરાવવા માટે વારંવાર પ્રયાસો કરતી હોય છે.
પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં ઝાડી ઝાંખડાઓની વચ્ચે નદી કિનારે ચાલતી ભઠ્ઠીઓ મળી આવવી મુશ્કેલ હોય છે, જેથી પોલીસે આ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપી પાડવા હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં પોલીસને કેટલીક હદે મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા ડ્રોનની મદદ લીધી હતી. શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાલિયાપુરા ગામ અને તેની સીમમાં ખૂબ મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેમાં ભઠ્ઠીઓમાં દેશી દારૂ ગાળીને તેની જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ હતી, જેના પરિણામે એફ ડિવિઝનના એસપી કુપાવત દ્વારા માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી દેશી દારૂની ભઠ્ઠીઓને નેસ્તનાબૂદ કરવા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા ભાલિયાપુર ગામમાં ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી, જેમાં ગામમાંથી અંદર બે અને સીમમાં ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો હોવાનું કેદ થયું હતું, જેથી એસપી પીએસઆઈ બી કુમાવત દ્વારા જુદી જુદી ટીમો બનાવી કુલ છ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ પાડી હતી. પોલીસને જોતા જ ભઠ્ઠીઓ પર કામ કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી હતી, જેમાં કેટલાક લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ માથાભારે રાવજી દેવજી રાઠોડિયા અને સંજય કાંતિ ઠાકરડા પોલીસના હાથે ઝડપાયા હતા. જો કે આ બંને સામે અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનો નોંધાયેલા છે. આમ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસે રેડ પાડી 2,200 લીટર ગરમ વોશ, 17,400 લીટર ઠંડો વોશ અને કુલ 170 લીટર દેશી દારૂનો નાશ કરી બે શખ્સોની ધરપકડ કરી અને 7 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં વારંવાર ઉભરાતી ડ્રેનેજના પગલે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ આ અંગે આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા ચૂડીવાલા મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે. વારંવાર ડ્રેનેજ ઉભરાવાના પગલે ગંદકી ફેલાતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળાની ભીતિ સતાવે છે. આ સ્થળ ઉપર મસ્જિદ તથા મદ્રેસા આવેલા છે. મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય ત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે. કોર્પોરેશનની કચેરીમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી વહેલી તકે મુખ્ય ડ્રેનેજ લાઇનનું સાઇઝ વધારી કાયમી ધોરણે નિરાકરણ લાવવા માંગણી કરી છે. ચુડીવાળો મળલો, અહીંયા ગટરનો એટલો બધો પ્રોબ્લેમ છે ને કે ના પૂછો વાત, એટલા બધા મચ્છર હોય છે અને બાળકો બધા કેટલા બીમાર, એટલા બધા બીમારીઓ તો ફેલાઈ રહી છે, પણ કોઈ પગલા જ નથી લેતું. એમ ટેક્સ માટે આવે છે, લાઇટ બિલ માટે આવે છે, બધા માટે આવે છે, એમની વસ્તુ ના ચૂકવી જોઈએ. ભલે ને કોઈ ગમે એટલી મુસીબતમાં હોય, એમની તિજોરી ના ખાલી લેવી જોઈએ. એ પબ્લિક મળે કે કશું પણ થાય, એ લોકોને જરા પણ પાછા ફરીને જોવાનું નહીં. આ વોટ લેવા માટે આવે છે તો અમે આ કરીશું, અમે તે કરીશું, પણ જ્યાં તમે નિકાલ તો લાવો કે અહીંયા શું હાલત છે. વર્ષ અંદર 12 મહિના ના અંદર 8 મહિના ગટર ભરેલો હોય છે, કઈ 4 મહિના સારું હોય છે. અને જુઓ તો બધા બાળકો થી લઈને બધા એવા નેવા પગ લઈને ઘરમાં આવે છે અને બીમારીઓ એટલી બધી ફેલાય છે કે એક ઘરમાં 4-4 જણ બીમાર છે. હવે એની કોણ જિમ્મેદારી લે છે? તમે રજૂઆત કરી આના માટે? અમે કેટલી વખત અરજી કરી છે, આવે છે ખાલી સલીઓ મારીને જતી રહી છે. એક એક ઘરમાંથી 2-2 જણ અરજી આપવા જાય છે, પણ કઈ નિર્ણય જ નથી લેતા ને. હવે આપણે આગળ શું કરીશું? મોટી લાઈન ખોદાવવાની અમારી એ જ ઈચ્છા છે. ને અહીંયા મારી બાજુમાં મસ્જિદ છે, અહીંયા મદ્રાસું છે, નાના નાના બાળકો અહીંયા મદ્રાસામાં આવે છે, એ બીમાર બહુ પડે છે વાળી ઘડી. તો આનું એક્શન લો એના માટે, ને અહીંયા મોટી લાઈન અમારે રાખી આપો, અમારી આ રજૂઆત છે. શહેરના મદન ઝાપા રોડ ખાતે આવેલા દૂધવાળા મહોલ્લા વિસ્તારમાં આજરોજ વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા સાયકલ બજારમાં કરવામાં આવતા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 70થી વધુ સાયકલની દુકાનો આગળના દબાણો દૂર કરી સાયકલો જપ્ત લીધી હતી. સાથે જ ગેરકાયદેસર બનાવેલા ઓટલાઓને દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ અહીં વેપારીઓને દંડની પાવતી આપવામાં આવી હતી.
આજ રોજ વહીવટી વોર્ડ નંબર 5 મદન ઝાપા વિસ્તારમાં જે સાયકલ બજાર છે, સાયકલ માર્કેટ છે, ત્યાં મોટાભાગના સાયકલના વેપારીઓ રોડ પર સાયકલો મૂકીને દબાણ કરતા હતા. તે દબાણ હટાવવાની કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે. અહીંયા સામાન્ય રીતે મોટાભાગે સાયકલ બજાર છે એટલે સાયકલો મોટા પ્રમાણમાં મૂકીને દબાણો કરતા હતા. દબાણો હટાવવાની કામગીરી છે અને જે લોકોએ દુકાનની બહાર ઓટલા બનાવ્યા છે તે ઓટલા અમે આપણે તોડાવી રહ્યા છે. અત્યારે વોર્ડ અને માર્કેટ શાખાનો સ્ટાફ છે અને દબાણ શાખાની ટીમ અને એક બે સ્ટાફ છે હાજર, એસી બાકીના અમે વોર્ડનો સ્ટાફ છે હાજર. દરેક દબાણો દૂર કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા, પણ જેસે તે તેસે પરિસ્થિતિ થઈ જાય છે. અત્યારે પણ આપણે બધા વેપારીઓને સૂચના આપી જ છે કે ભાઈ તમે લોકો દુકાનની બહાર દબાણ કરશો નહીં, અને તેમ છતાં જો દબાણ દૂર કરવામાં આવશે તો આપણે ફરીથી પણ દબાણ દૂર કરીશું અને દંડની કાર્યવાહી કરીશું. સર, અહીંયા આગળ પીળા પટ્ટા દોરીને કાયમી કેમ નિકાલ નથી લાવવામાં? ભવિષ્યમાં એ પ્રકારની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યારે અમે બધાને સૂચના આપી દીધી છે અને પેનલ્ટી પણ વસૂલ કરી રહ્યા છે. ભવિષ્યમાં ફરીથી આ લોકો દબાણ કરશે તો આપણે ફરીથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું. કાઉન્સિલરે અત્યારે એ લોકોને પણ આપણે સૂચના આપી દીધી, કાઉન્સિલરને પણ આપણે જવાબ આપીએ છીએ કે અહીંયા જે આપણે પૈસા લઈએ છીએ એના બદલે પાવતી આપીએ છીએ અને જે કાયદેસરની વહીવટી ચાર્જની પાવતી આપવામાં આવે છે એટલે એ બાબતે ખરેખર વાતમાં કોઈ તથ્ય નથી. એ બાબતને એમને પણ સ્પષ્ટતા કરેલી છે. નહીં, અમે લોકો પોતે જ દબાણ હટાવી રહ્યા છીએ એટલે દબાણ આવવાનો કોઈ સવાલ રહેતો નથી. અમે પોતે જ દબાણ હટાવી રહ્યા છીએ. આજે સવારથી ખંડેરાવ માર્કેટનો પાછળનો ભાગ, ફ્રૂટ બજાર, મદન ઝાપા રોડ ઉપર સાયકલ બજાર, એ બધા જ દબાણો દૂર હટાવડાયા છે અને જેના અમુક લોકોની સાયકલો પણ જપ્ત કરી છે. અહીંયા આગળ સાયકલોના ખૂબ કાયમી દબાણો છે, એ દબાણો દૂર કરીશું. આજ પછી હવે અહીંયા આગળ એકી બેકી સંખ્યામાં જે બોર્ડ લાગેલા હતા એ બોર્ડ પણ ઊંધા કરી દીધા હતા કે કોણ ક્યાં પાર્કિંગ કરવાવું એ ન પણ દેખાય, એની પણ હું ટ્રાફિક શાખાને જાણ કરું છું અને એ પણ બોર્ડ સરખું કરાવડાવું છું. અહીંયા આગળ ખૂબ ટ્રાફિકની સમસ્યા અને ઓટલા પણ બધાએ કરી દીધેલા હતા, એ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે. અમારે પ્રજાનું જોવાનું હોય છે, પ્રજાને ખૂબ તકલીફ પડી રહી છે. હવે અહીંયાથી કાયમી નિકાલ થવામાં આવશે, આનો પીડા પટ્ટા દોરાઈ જશે. ડીમાર્સિંગમાંથી આજે ટાઉન પ્લાનિંગમાંથી પણ અધિકારી અમારી સાથે જ છે, એ માપ લઈ અને પટ્ટા લગાવી દેશે અને અમે કરી રહ્યા છીએ. એકાદ દિવસ દબાણ દૂર થાય છે ફરીથી પરિસ્થિતિ જેસે તેની થઈ જાય છે? હવે નહીં થાય પરિસ્થિતિ. આજે સવારથી એક તો અમે ગઈકાલથી અભિયાન શરૂ કર્યું છે, કીર્તિ સ્તંભનું લીધું હતું, માર્કેટવાળું લીધેલું, એ લોકોએ પાલન કર્યું છે ને માર્કેટવાળા રોડ આજે ક્લિયર જોવા મળશે તમને લોકોને. ને આજે ફ્રૂટ બજારમાં જે સિદ્ધિવિનાયક મંદિરની જે ટ્રસ્ટની જગ્યા છે તેમાં જે ઇનલીગલી જે દુકાનો છે એનો બી પ્રોસિજર કરવાનું અધિકારીઓને સૂચના આપી છે કે ઇનલીગલી છે કે કઈ રીતના એ લોકો ધંધો કરી રહ્યા છે. એ લોકો શેડ બાંધ્યા છે એના માટે આજે એક દિવસ એમને મુદત આપી છે, એ લોકોને જાતે કટિંગ કરવાનું કીધું છે. ને ફ્રૂટ બજારમાં બી આજે બધું ક્લિયર કર્યું છે ને ત્યાંથી અમે આ મદન ઝાપા રોડ પર આવ્યા છે. આજે એક દિવસ વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે એ લોકોને વોર્નિંગ આપી છે કે ભાઈ આજનો દિવસ તમને સાયકલ ઉચકતા નથી, પણ જો આવતીકાલે દુકાનની બહાર સાયકલ તમે મૂકશો તો કોઈની શેર શરમ રાખવામાં આવશે નહીં. ને આજે એમને સૂચના બી આપી છે ને જોડે જોડે દરેક દુકાનને કોકને 2,000-5,000ની દુકાન પર મને પાવતી બી દંડનીય વસૂલાત બી એએમસી તુવેર સાહેબને કહી, વોર્ડ ઓફિસરને કહી ને શરૂઆત કરેલ છે. અંદાજ મુજબ કેટલી દુકાનો તમે કરી? અમદાવાદ મુજબ 2 લાઇનની દુકાનો લીધી છે અમે, લગભગ આ 70-80 દુકાનો છે 2 લાઇનની થઈને. આજે આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેર, વહીવટી વોર્ડ નંબર 5ના વોર્ડ ઓફિસર પ્રિયંકાબેન ઓઝા, મ્યુનિસિપલ કાઉન્સિલરો જાગૃતિબેન કાકા, ધર્મેશ પટણી સાથે વોર્ડના મંત્રી, મહામંત્રી સહિત વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક તબક્કે કામગીરી દરમિયાન વેપારીઓમાં સાયકલો હટાવવા દોડધામ મચી ગઈ હતી. સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે સામાજિક કાર્યકર્તા ઉપર 3 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોરાસા ગામના વનરાજભાઈ ચુડાસમા પોતાના ગામમાં હતા તે સમયે ગામના 3 યુવાનો દ્વારા વનરાજભાઈ ઉપર હુમલો કરાયો હતો. આ બાબતે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હોવા છતાં 6 દિવસ થઈ ગયા હોવા છતાં પણ આરોપીઓની અટકાયત કરવામાં આવી નથી. મારા પપ્પા વનરાજસિંહે 31 ડિસેમ્બરના રોજ છરી વડે હુમલો, ઘાતકી હુમલો કરવાનો પ્રયત્ન કરેલા છે. કુંવરસિંહ સરપતના સુપુત્ર છે અને પોલીસ 6 દિવસથી
અમે હોસ્પિટલમાં હાજર છીએ. પોલીસ દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેમની ધરપકડ કરેલી નથી, જેથી અમારી માંગણી છે કે તેમની કાયદેસર ધરપકડ થવી જોઈએ. અને અમને હજી ભય અને બીક હોવાથી અમે ઘરે પણ જઈ શકતા નથી. સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે રાજપૂત સમાજના શખ્સ ઉપર ચૂંટણીની અદાવતના કારણે અમુક માથાભારે તકરારી જૂનોની સ્વભાવવાળા, દારૂ પીવાની ટેવવાળા અને રાજકીય વગ ધરાવતા દબંગ માણસોએ ઊભી છરી વડે જે છે ભોગ બનનાર પરિવારના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરી દીધેલો હોય અને એના અનુસંધાને ભોગ બનનાર પરિવાર જે છે એ છેલ્લા 6 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હોય. પોલીસ પ્રશાસને આઈપીસીની કલમ 325-324 મુજબનો ગુનો હાલે દાખલ કરેલો હોય, પણ પીડિત પરિવારનું કહેવા મુજબ કે આ ગુનો ગંભીર હોય, તીક્ષ્ણ હથિયાર વડે કરેલો હોય અને મારી નાખવાના ઈરાદે કરેલો હોય, એટલે આરોપી વિરુદ્ધ કલમ આઈપીસીની કલમ 326-307 મુજબનો ગુનો થાય એવી પ્રશાસન પાસે પીડિત પરિવારની અને અમે એના એડવોકેટ છીએ અમારી પણ માંગણી છે. સામાજિક એકતા જાગૃતિની મિશનની પણ માંગણી છે કે આ અંગે તટસ્થ તપાસ કરી ઉપરોક્ત આરોપીઓ જે છે એ તકરારી જૂનોની સ્વભાવવાળા છે, નજીકના ભવિષ્યમાં ગંભીર બનાવને અંજામ આપે એવી દહેશત અને ભીતિ છે. હાલે આરોપી ગામ હેઠળ એ ખુલ્લેઆમ ફરે છે અને એના પરિવારને પણ ત્યાં જવું જીવવું મુસીબત હોય એટલે એમના વિરુદ્ધમાં પોલીસ પ્રશાસન તાત્કાલિક એમની અટક કરે એવી અમારી માંગણી છે. જો અટક તાત્કાલિક કરવામાં નહીં આવે તો એમના વિરુદ્ધ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર ઉતરીશું એવું અમે પ્રશાસનને, ગીર સોમનાથ જિલ્લા એસપી સાહેબ તેમજ પ્રશાસનને આથી આપ વિનંતી કરીએ છીએ. હાલ કોરોનાની ત્રીજી લહેર કહેર મચાવી રહી છે ત્યારે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડમાં કોરોના ગાઈડલાઇનના લીરા ઉડતા જોવા મળે છે. રિયાલિટી ચેક કરતા ખુદ એસટી વિભાગના ડ્રાઈવરો અને કંડક્ટરો માસ્ક વગર બસ રૂટ ચલાવે છે. એક બાજુ જૂનાગઢ એસટી વિભાગ નિયામક એમ કહે છે કે કોરોના ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના કાળમાં જાણે કોરોનાને આમંત્રણ આપતા એસટી વિભાગના કર્મચારીઓ જ બેદરકારી દાખવી રહ્યા છે. બસ સ્ટેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું તેમજ મુસાફરોને કોરોના ચેકિંગ પણ નથી કરતું, ત્યારે સવાલ એ ઉઠે છે કે જૂનાગઢ એસટી વિભાગને કોરોના નહીં અસર કરતો હોય તો બીજી તરફ એસટી બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ તેમજ આડેધડ વાહન પાર્કિંગ કરાતા હોવા છતાં એસટી વિભાગ ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. ખાસ કરીને જૂનાગઢની અને સમગ્ર ગુજરાતની જે મુસાફર જનતા છે તેઓ માટે અને અમારા નિગમના કામ કરનારા કર્મચારીઓ માટે એક અપીલ કરું છું કે હવે હજુ પણ વધારથી અમારા તમામ કર્મચારીઓ, સુપરવાઇઝરો કોવિડ માટે સ્પ્રેડર ન બને એ પ્રમાણે મેઇન ખાસ કરીને માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવી રીતે અમે કાર્ય કરવા માટે નીચે સૂચનાઓ આપેલી છે. મુસાફર જનતા પણ તેમાં સહયોગ આપી અને માસ્ક પહેરીને જ મુસાફરી કરે, બંને ડોઝ વેક્સિનના પૂર્ણ લઈ લે એ ગાઈડલાઇન અનુસાર કરે અને સોશિયલ ડિસ્ટન્સ બને એટલું રાખે તેવી તાકીદ એ લેવા માટે ધ્યાન રાખવા માટે અપીલ કરું. એક મહિના અગાઉ ગુજરાત સરકાર અને MGVCL દ્વારા ખેડૂતોને પોતાના બોરવેલ પર કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાતની જગ્યાએ દિવસે વીજળી આપવાનું નક્કી કરેલ હતું અને એ યોજના હેઠળ દિવસે એક માસ પૂરતી વીજળી આપવામાં આવી હતી, જેમાં ભાજપ દ્વારા ગામે ગામ મંડપ બાંધી ખેડૂતોને એકતા કરી આ યોજના દ્વારા ખેડૂતોને વીજળીનો લાભ દિવસે મળે. પરંતુ ગઈકાલથી જ ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેને લઈ ગઈકાલથી દિવસે વીજ પુરવઠો બંધ કરી રાત્રે જૂની પ્રથા પ્રમાણે આપવાનું શરૂ કરેલ છે. આજે ડભોઈ તાલુકાના ખેડૂતો દ્વારા અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપતા આવ્યા છીએ કે જે ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજના 6 માસ પહેલાં ચાલુ કરી હતી અને ડભોઈમાં 2 મહિના પહેલાં લાગુ કરી હતી, તે વખતે તેમના MGVCLના અધિકારીઓ, સરકારના પદાધિકારીઓ ગામે ગામ જઈ તંબુ તાણી બધાને પેડા ખવડાવી અને તાઇફા કરી ઉજવણી કરી હતી કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીશું. એ યોજના ફક્ત ને ફક્ત 2 માસમાં બંધ કરી દેવામાં આવી છે. ગઈકાલથી અમારા ખેડૂતોને રાતે વીજળી આપવાનું કરી દીધું છે, એ પણ કોઈ કહ્યા વગર, જેથી કરીને અમારે રાતે વીજળી આવી તો કેટલાય ખેડૂતોના ખેતરમાં નુકસાન થયેલ છે અને હવે ભવિષ્યમાં અમને રાતે વીજળી આપશે તો અમારે જંગલી જાનવરો, પ્રાણીઓનો, સાપોનો ભય રહે છે અને કેટલાય વખત ખેડૂતોનું મૃત્યુ પણ થયેલ છે. માટે આ સરકાર હવે ખેડૂત વિરોધી તો છે જ, પણ એટલી બધી વિરોધી થઈ ગઈ છે જેનો અમે
ખેડૂતોને સખત વિરોધ છે અને અમને તો એ જ ખબર નથી પડતી તો આ તો કેવી સરકાર છે જે યોજના લાગુ કરી કિસાન સૂર્યોદય યોજના અને સૂર્યોદય થતાં થતાં એમનો સૂર્યાસ્ત કરી દીધો છે. ફક્ત 2 મહિનામાં એમનો સૂર્યાસ્ત કરી દીધો છે. આ નિર્ણય જ્યારે હવે ચૂંટણીઓ આવી રહી છે, આ લોકોએ ચૂંટણીઓ જીતવા માટે ખેડૂતોના વોટ લેવા માટે આ યોજના લાગુ કરી હતી અને જ્યારે ગુજરાતમાં સૌથી પાટીદાર સમાજ અહીંયા ખેતી કરતો હોય પાટીદાર વર્ગ, એના માટે આ લોકોએ પાટીદાર મુખ્યમંત્રી બનાવ્યા છે અને આ નિર્ણય પાટીદારોના પેટ પર પાટો મારવા માટે લીધેલ છે. આ નિર્ણય કોઈ પાટીદાર મુખ્યમંત્રી ન લઈ શકે. આ પડદા પાછળ રહેલા 108 કેસ ધરાવતા બુટલેગર હોય જેમના પ્રમુખ પાટીલ જેવા એ લોકો જ આવો નિર્ણય લઈ શકે છે ને આ ખેડૂતોને દબાવવાનો કચડવાનો પ્રયાસ કરીએ છીએ તે અમે કદાપી આ ખેડૂતો ચલવી નહીં લઈએ. અને અમને જો ધોરા દિવસે વીજળી આપવામાં નહીં આવે તો આ સરકારને 2022માં ધોરા દિવસે તારા બતાવીશું. આ કિસાન સૂર્યોદય યોજના લીધે ખેડૂતોને મોટી રાહત મળી હતી. શિયાળાની કકડતી ઠંડી હોય કે રાતે ઝેરી જાનવરોનો ડર, આ બધું જ હવે ખેડૂતોને ફરી યાતના ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો સાથે ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે તાલુકાના ભૂપેન્દ્રભાઈ પટેલ, સુધીરભાઈ બારોટ, જીગરભાઈ બારોટ સહિત ખેડૂતો એકઠા થઈ પ્રાંત અધિકારી ડભોઈને આવેદન આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ફરી દિવસે વીજળી આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ. વડોદરા શહેરમાં કોરોનાના કહેર વચ્ચે રોગચાળો વકરી રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં તંત્રની બેદરકારી સામે આવતા પૂર્વ વિપક્ષી નેતાઓએ આ પરિસ્થિતિમાં મૃતકના સગાને વળતર ચૂકવવા તથા અધિકારીઓ સામે ખાતાકીય પગલાં ભરવા માંગ કરી છે. પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કોરોનાના કેસો વચ્ચે રોગચાળો પણ વકરી રહ્યો છે. પરિણામે સામાન્ય નાગરિક આર્થિક અને માનસિક નુકસાનથી પીડાઈ રહ્યો છે. તાજેતરમાં પાણીગેટ વિસ્તારમાં કોલેરાથી એક વૃદ્ધાનું અને પૂર્વ વિસ્તારમાં એક મહિલાનું ઝાડા ઉલટીના કારણે અવસાન થયું હતું. આ પરિસ્થિતિ વચ્ચે આજ રોજ વાઘોડિયા રોડ ખાતે રહેતી વધુ એક મહિલાનું પાણીજન્ય રોગના કારણે નિધન થયું છે. નગરજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું કોર્પોરેશનની નૈતિક ફરજ છે. ઠેર ઠેર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થવાથી સાથે દૂષિત પાણી મળવાની બૂમો ઉઠી છે. પાણીજન્ય રોગચાળાના ભરડામાં સપડાઈ નાગરિક વૃદ્ધિ પામે તો કોર્પોરેશન વળતર ચૂકવે તે અનિવાર્ય છે. આ પરિસ્થિતિમાં બેદરકારી દાખવનાર અધિકારી તથા એન્જિનિયર ઉપર ખાતાકીય તપાસ પણ થવી જોઈએ. મારી રજૂઆત વડોદરા શહેરના નગરજનો માટે છે. વડોદરા શહેરમાં જ્યારથી આ લોકો બેઠા છે ત્યારથી પાણીના એટલા બધા લીકો જો થાય, ડ્રેનેજ મિક્સવાળું પાણી આવે, આ વિસ્તારમાં તો પહેલા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો થાય. આપ જોઈ શકો છો કેએસજી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં કેટલા કેસો જાય છે. શુદ્ધ પાણી આપવી એ કોર્પોરેશનની જવાબદારી છે અને પાણી આપવું એ કોર્પોરેશનની જવાબદારી છે. પાણી વગર કોઈ માણસ ના રહેવું જોઈએ. આજે એક બેન એસએસજી હોસ્પિટલમાં હૂફ થઈ ગયા, તે કોની જવાબદારી? ઝાડા ઉલટીથી જો મરણ પામ્યા હોય તો કોની જવાબદારી બને? મેં માંગ્યું છે કે એનું વળતર આપો ભાઈ. એને આ જ રીતે વોર્ડ નંબર 8ની સામે માળી મોહલ્લામાંથી 3 મહિલાઓના ડેથ થયેલા અને જે કાર્યપાલક ઇન્જિનિયર જે છે તે જો ગંદુ પાણી આવતું હોય તો સૌથી પહેલાં લાઈન કાપી દેવી પડે અને ટેન્કરોથી પાણી આપવું જોઈએ. એની જગ્યા પર 4 દિવસ સુધી ગંદુ પાણી આવતું રહ્યું, લોકો માંદા પડતા રહ્યા અને એમાંથી 3 જણના મોત થયા. ત્યારે બી મેં કીધેલું વળતર આપવું પડે, પણ સત્તા પર બેઠેલા લોકો કોને ખબર કેમ અધિકારીઓની તરફેણ કરે છે પણ નાગરિકોની તરફેણ કરતા નથી. જે રીતે કોરોના મહામારીની અંદર અને અત્યારે જે ત્રીજો લહેર જે ચાલ્યો છે, ઓમિક્રોન જે ચાલ્યું છે એની અંદર જે ઝડપથી આગળ વધી રહ્યું છે, આજે જ પેપરમાં વાંચ્યું કે એક અમેરિકામાં એક દિવસમાં 10 લાખ કેસ થયા અને અહીંયા તો વસ્તી પુષ્કળ છે અને કોરોના ગાઈડલાઇનની કોઈ પરવા કર્યા વગર એમના જલુસો હોય, એમના આંદોલન હોય, એમના કોઈ પાર્ટીનો કાર્યક્રમ હોય તો કોઈ કોરોના વોરોના નથી હોતું અને એક સામાન્ય માણસ જો કંઈ નીકળે તો એને કોરોના બતાડવામાં આવે છે. તો કોરોનાની માટે શું તમે લોકો માટે, નાગરિકો માટે શું સુવિધા કરી છે? કારણ કે લોકો તો જ્યારે કોરોના જમતી ફેલે છે ત્યારે કોઈ વ્યવસ્થા હોતી નથી અને લોકો મરી જાય છે અને
सरकार तो कहीं आपवानी नहीं पण जे रीते कांग्रेस पार्टीए एक मुद्दो उपाड्यो कि भाई अमने वर्तर आपो ने आजे भी अमारी मांग छे के 4 लाख सुधीनु वर्तर आपो कारण के कोरोना महामारी में तो डॉक्टरे तो धूम कमाणी करी छे एनी कोई दवा ना होवा छता पण कोरोना में बिस्तर में लेटाड़ी दे अने गरीब माणस पोताना बर्तन वेचे दागीना वेचे पोताना परिजनों ने बचावा माटे आ परिस्थिति नी सर्जन थयुं आखा शमशानों नी अंदर लाशों ढेर लागी गया तो ए छता के भाई 10,000 ज केस थया छे 2,000 ज केस थया छे अने त्यां रुपया आपवानो थयो छे जे रीते वधी रह्या छे अने केटलाक तो घरे मरी गया छे केटला बारगाम जईने मर्या छे एनो कोई रेकॉर्ड नथी एमनी पासे अहींया वडोदरामां मांदो थाय अने बागोडियामां दवाखानामां भर्ती करे तो एने मरण दाखलो लेवा माटे भी तकलीफ थाय छे आ रीतेनी अव्यवस्था जेने कहेवाय सत्ता पर बैठेला लोकोनी अव्यवस्था વાત વાતમાં મોટી ભાંગો પુકારવી પણ નાગરિકોને જે મૂળ સુવિધા જોઈએ છે એ મળતી નથી એટલે મેં કાગળ લખ્યો છે કે ભાઈ લોકોને જો લોકો મરી જાય અને જે પાણીથી જે લોકો બાંધા પડે છે એ તમામની સારવાર કરવાની કોર્પોરેશનની ફરજિયાત ફરજોની જવાબદારી છે એ અદા કરો અને જે મરી ગયા છે એમને વળતર આપો તેવી માંગણી કરી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં નેસડી મહોલ્લા વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો હતો। જાફરાબાદ શહેરમાં આવેલ નેસડી મહોલ્લા વિસ્તારમાં દીપડો દિવાલ ઉપરથી કૂદીને નીચે આવ્યો હતો। દીપડો ભાગતા પાછળ કૂતરા દોડ્યા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવી ફૂટેજમાં દીપડો દેખાયો હતો, જેથી આ વિસ્તારના લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો। વારંવાર તેમજ સિંહો દીપડાઓ ગામમાં ઘૂસી જવાની ઘટના બને છે, ત્યારે આજરોજ જાફરાબાદના નેસડી મહોલ્લામાં દીપડાએ દેખા દીધા હતા। પાટણ જિલ્લાના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ પડ્યો હતો। પાટણ જિલ્લામાં પ્રજાજનો શિયાળા અને કકડતી ઠંડીનો અનુભવ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો અને ઠંડીની સાથે કમોસમી વરસાદ શરૂ થતા એક સાથે બે ઋતુ જોવા મળી હતી। બે દિવસથી સતત વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ જેવું વાતાવરણ વહેલી સવારે જોવા મળ્યું હતું। વાતાવરણ વચ્ચે માવઠું થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। જિલ્લાના અનેક ગામો તાલુકામાં કમોસમી વરસાદનું આગમન થયું છે, જેને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની પણ સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસની આગાહી કરવામાં આવે છે। મધ્યમ વરસાદ, વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા શરૂ થતા દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડિયા ગામે 1,25,00,000ના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્માણ થનાર બિલ્ડિંગ તેમજ નૂતન આંગણવાડીના મકાનના નિર્માણ કાર્યના ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિતિમાં ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભૂમિપૂજન બાદ લેઉવા પટેલ સમાજવાડી ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો, જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કર્યો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન ખટારિયા, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, બરડિયાના સરપંચ પ્રવીણભાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની લોક ઉપયોગી કાર્યોની વિકાસ યાત્રા અંગેની માહિતી આપી હતી। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજના હેઠળ બરડિયા ગામે રૂપિયા 1,25,00,000ના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। હાલ બરડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને નાની મોટી બીમારીઓ સબબ પ્રાથમિક સારવાર માટે હાલ બહાર જવું પડે છે, ત્યારે બરડિયા તેમજ આજુબાજુના લોકોને આવનારા દિવસોમાં નવનિર્મિત થનાર આરોગ્ય કેન્દ્રના નિર્માણ બાદ લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે, ત્યારે કિરીટભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખાતમુહૂર્ત કરાયેલા આરોગ્ય કેન્દ્રનું કામ આવનારા 8 માસમાં પૂર્ણ થયે લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે આવનારા દિવસોમાં બરડિયા અને આસપાસના લોકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ ઘર આંગણે મળી રહેશે। ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, એ પ્રસંગે બેન શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બરડિયા ગામના લોકો જોડાણ હતા અને આગામી દિવસોમાં 8 મહિનાની અંદર આ કામ પૂર્ણ થશે, ત્યારબાદ એના લોકાર્પણનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. ડભોઈ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેયુર કે પારેખ સરની સ્વાગત ઘોષણા અને દીપ પ્રાગટ્ય હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંત એચ પટેલ વિદ્યાર્થી જીવનમાં કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવો ખૂબ જરૂરી છે. જે ક્ષેત્રમાં કામ કરવું છે એ હાંસલ કરીને વ્યક્તિ પોતાનું જીવન સુખી બનાવી શકે છે. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના જોઈન્ટ સેક્રેટરી મુકેશભાઈ વસાઈવાલા અને સેફલર ઇન્ડિયા લિમિટેડ કંપનીના સિનિયર મેનેજર શ્રી જયપ્રકાશ નાયર, બિલાલ કાઝી ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના મેનેજર રાધેશ્યામ ચૌહાણે શૈક્ષણિક સત્ર 2020-21નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો અને જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીને તેની કોલેજમાં જ નિયમિત ડિગ્રી મળશે. ડિપ્લોમાના વર્ગો અભ્યાસક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી પ્રેક્ટિકલ નોકરી માટે તૈયાર થઈ શકે. સેફલર ઇન્ડિયા લિમિટેડ કંપનીના સિનિયર મેનેજર જયપ્રકાશ નાયરે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાની સલાહ આપી. તેઓને ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યા પછી હોસ્પિટલ, કોર્પોરેટ સેક્ટર, બેંક, ફાઇનાન્સ કંપનીમાં નોકરી શરૂ કરવા પ્રેરિત કર્યા અને જણાવ્યું કે હોપ NUSSD પ્રોગ્રામ તમામ ડિપ્લોમા અભ્યાસક્રમો નોકરીલક્ષી છે. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેયુર કે વિદ્યાર્થીઓને સંબોધતા પારેખ સરને જીવનમાં શિસ્ત અને કૌશલ્ય વિકાસ માટે પ્રેરણા આપી અને કહ્યું કે જીવનનું લક્ષ્ય નક્કી કરીને અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય કરવાથી જ સફળતા મેળવી શકાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને ડિપ્લોમા કોર્સના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમના અંતે હોપ NUSSD પ્રોગ્રામના કોલેજ કન્વીનર શ્રી મહેશભાઈ પટેલ સરે ઉપસ્થિત તમામ મહેમાનો, કોલેજની મેનેજમેન્ટ કમિટી, તમામ શિક્ષકો અને NUSSD ટીમનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં મંચનું સંચાલન વિદ્યુત પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમનું સંકલન હોપ NUSSD પ્રોગ્રામના પ્રોગ્રામ ઓફિસર ઓમસિંહ ઇંડાએ કર્યું હતું. સફલર ઇન્ડિયા અને NUSSD કા જો ડિપ્લોમા કોર્સિસ SPCF કોલેજ મેં ઇસલિયે શુરુ કિયા, યે કોર્સ કા થ્રુ સ્ટુડન્ટ્સ કા સ્કિલ ડેવલપમેન્ટ હોગા, ઉસકે બાદ દે વિલ ગેટ અ ગુડ જોબ ઇન અ ગુડ કોર્પોરેટ્સ. વિદ ધીસ ઓબ્જેક્ટિવ વી હેવ સ્ટાર્ટેડ ધીસ કોર્સ ડ્યુરિંગ જુલાઈ 2020 એન્ડ હમ લોગ કાફી કોન્ફિડન્ટ હૈ યે કોર્સ કે બાદ યે લોગોં કા અચ્છા કંપની મેં જોબ મિલેગા. ઓર સફલર ઇન્ડિયા CSR કા પ્રોજેક્ટ તો કાફી સારા એજ્યુકેશન પ્રોજેક્ટ મેં ઇન્વેસ્ટમેન્ટ કરતા એન્ડ કન્ટિન્યુઅસલી હમ લોગ એસ પ્રોજેક્ટ મેં કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેગા. હમ બહુત ધન્યવાદ કરના ચાહુંગા શશિકાંત ભાઈ પટેલ એન્ડ ઉનકા ટીમ કો, ઉન્હોને હમકો પરમિશન દીએ પ્રોજેક્ટ યહાં ઇમ્પ્લીમેન્ટ કરને કે લિયે. ઓર શશિકાંત ભાઈ પટેલ ઓર કેયુર ભાઈ પટેલ કા બહુત ધન્યવાદ દેના ચાહુંગા, ઉનકા સપોર્ટ કા સાથ હમને યે પ્રોગ્રામ ઇધર ઇમ્પ્લીમેન્ટેશન હૈ. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ. ઝાયડસ સીતાપુર હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દેવલભાઈ પંચોલી ડોક્ટર હિમાંશુભાઈ ઠક્કરના ત્યાં ઓપીડી માટે આવેલ દર્દીઓની સારવાર કર્યા પછી જણાવ્યું હતું કે અમારી ઝાયડસ હોસ્પિટલ દ્વારામાં PM જય યોજના હેઠળ સારણગાંઠ, મસા, એપેન્ડિક્સ, પિત્તાશય વગેરેની સારવાર, હાડકાના ફ્રેક્ચરની સારવાર, ઘૂંટણ અને થાપાનું પ્રત્યારોપણ, પથરીની સારવાર વગેરેની સારવારમાં કાર્ડ અંતર્ગત ફ્રીમાં કરી આપવામાં આવે છે. જે કોઈ દર્દી સારવાર લેવા માંગતા હોય તે જરૂરી અમારા ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લે તે વાત વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ પ્રગતિ મહિલા મંડળ ડીસાના સહયોગથી રસોઈ શોનું આયોજન કરવામાં આવેલ છે. આજના આધુનિક જમાનામાં રસોઈમાં બધા વેરાયટી અને ચટાકેદાર જ પસંદ કરતા હોય છે, તેથી કુકિંગ એક્સપર્ટ જ્યોતિકાબેન દ્વારા 2 જાતની પંજાબી ગ્રેવી અને તેમાંથી બનતી અલગ અલગ જાતની સબ્જી અને ચોકલેટમાંથી અલગ અલગ જાતની સ્વીટ ડિશીસ બનાવતા શીખવાડી હતી. આ કાર્યક્રમમાં આશરે 90 જેટલી બહેનોએ લાભ લીધો હતો અને નવીન સ્વાદિષ્ટ રસોઈ શીખ્યા હતા. આ કાર્યક્રમમાં ડિવાઇનના પ્રમુખ ડોક્ટર રીટાબેન પટેલ સાથે મંત્રી હિનલબેન અગ્રવાલે કાર્યક્રમનું સંચાલન કરેલું. સાથે પ્રોજેક્ટ ચેરમેન વર્ષાબેન અને કાશ્મીરાબેન ત્રિવેદીની સાથે બંને સંસ્થાની બહેનો પણ હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ રોટરી ક્લબ ડિવાઇન ના પ્રમુખ ડોક્ટર રીટાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આદર્શ હોસ્પિટલ ઉપર આવેલ રોટરી હોલ ખાતે બહુ જ સફળ રીતે યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ટાઈમ્સ ન્યૂઝ.